गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे धोरण 6 માં છેલ્લે આપણે સામાજિક વિજ્ઞાન ની અંદર મહાવીર સ્વામી વિશે શીખ્યા હતા, જેમાં મહાવીર સ્વામી ના જન્મ ક્યાં થયો હતો, એ સિવાય મહાવીર સ્વામી માં કેટલા તીર્થકરો થઈ ગયા, તો એના વિશે વાત કરી હતી. તો એને ફરીથી આપણે એક વખત યાદ કરી લઈએ. ત્યારબાદ આપણે આજે નવા ટોપિકમાં એની અંદર ગૃહત્યાગ અને એની સાધના અને મહાવીર સ્વામી એક મહાન સુધારક તરીકે અને તેઓ નિર્વાણ ક્યારે પામ્યા તેના વિશે આજે આપણે જે છે કે શીખવાના છે. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે આની અંદરની મહત્ત્વની બાબતો કઈ કઈ છે. તો આપણે જૈન ધર્મના 24 તીર્થકરોમાં જે છે કે આપણે 24 તીર્થકરો હતા, જેમાં આપણે પ્રથમ તીર્થકર એ ઋષભદેવ હતા, જે આદિનાથ પણ ભગવાન કહેવાતા હતા, અને 23મા તીર્થકર એ પાર્શ્વનાથ ભગવાન હતા. અને પાર્શ્વનાથ જે છે એ કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા. તેમણે 30 વર્ષની વયે ગૃહત્યાગ કરી સંન્યાસ લીધો હતો અને જૈન ધર્મમાં એમણે ઉપદેશ આપ્યા હતા. ત્યારબાદ મહત્ત્વની બાબતો આપણે એની જોઈએ કે તેમણે સત્ય, અહિંસા, અસત્ય, પરિગ્રહ જેવા ઉપદેશો આપ્યા હતા. અને એના 24મા જૈન ધર્મના તીર્થકર એ મહાવીર સ્વામી હતા, જેના વિશે આપણે આજે શીખવાના છીએ. તો વજિત સંઘ જે છે એના ગણરાજ્ય કૃદ ગામના જ્ઞાતુ ક્ષત્રિય વંશના આ મહાવીર સ્વામી એમનો ત્યાં જન્મ થયો હતો. તેમનું બાળપણનું નામ એ વર્ધમાન હતું. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ હતું, જે એ ગણરાજ્યના રાજા હતા, અને તેમની માતાનું નામ ત્રિશલા દેવી હતું. તેમના મોટા ભાઈનું નામ નંદીવર્ધન હતું. વર્ધમાન જે છે એ ગૌતમ બુદ્ધની જેમ જ રાજકુમાર હોવાથી તેમને કલાનું પણ જ્ઞાન મેળવ્યું હતું. તેમની જે છે કે લગ્ન રાજકુમારી યશોદા સાથે થયા હતા અને તેમની પુત્રીનું નામ એ પ્રિયદર્શની હતું. 30 વર્ષની વયે જ તેઓ જે છે કે પોતે જ્ઞાનની શોધમાં ગૃહત્યાગ કર્યો હતો. ભિક્ષુક બની તેમણે 12 વર્ષ સુધી એમણે કઠોર તપસ્યા કરી અને રુજપાલક નદીના કિનારે સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું અને પોતાના મનની ઇન્દ્રિયો પર એમણે શું મેળવ્યો, વિજય મેળવ્યો. અને તેઓ ત્યારબાદ તેઓ જીન કહેવાયા અને આવા મહાન પરાક્રમી વર્ધમાન ફરી પછી ત્યારબાદ તેઓ એ મહાવીર સ્વામી તરીકે ઓળખાયા. તો આજે આપણે એમના ઉપદેશોની વાત કરશું. તો ઉપદેશોની વાત કરીએ તો એની અંદર કે બુદ્ધની જેમ જ મહાવીર સ્વામીએ સંસારને ભય અને દુઃખોથી ભરેલું માન્યું છે, જેમાં તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે. તેમના ઉપદેશને ત્રિરત્નના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે નીચે મુજબ જણાવેલ 5 વ્રતોનો ઉપદેશ આપ્યો હતો, જેમાં સૌ પ્રથમ અહિંસા. તો મહાવીર સ્વામી માનતા હતા કે હિંસા એ માનવ સમાજનો સૌથી મોટું દૂષણ છે, એટલે કોઈ પણ દિવસ આપણે હિંસા કરવી જોઈએ નહીં. નાનામાં નાના જીવને જીવવાનો પૂરેપૂરો અધિકાર મળેલ છે, એટલે એ જીવ જે છે કંઈ પણ નાનામાં નાનો જીવનો પણ જે છે એ નુકસાન થવું જોઈએ નહીં. મનમાં પણ હિંસા કદી પણ રાખવી જોઈએ નહીં. પ્રાણી માત્રની રક્ષા કરવી એ મનુષ્યનું એ સૌથી મોટું કર્તવ્ય છે. એટલે જૈન ધર્મની અંદર કે નાનામાં નાના જીવજંતુને પણ મારે તો પણ એને એક સૌથી મોટી હિંસા ગણવામાં આવે છે. ત્યારબાદ સત્ય. તો સત્યની અંદર ક્યારે અસત્યનું ઉચ્ચારણ કરવું જોઈએ નહીં, એટલે હંમેશા આપણે સાચું જ બોલવું જોઈએ. વિચાર્યા કે સમજ્યા વિના પણ બોલવું જોઈએ નહીં. આપણે શું બોલીએ છીએ અને એ બધી વસ્તુનું આપણને જ્ઞાન હોવું જરૂરી છે. આપણે વિચાર કર્યા વિના જ આપણે ગમે તેમ બોલીએ તો ઘણી વખત સામેવાળા વ્યક્તિને ઘણી વખત એનું દિલ પણ દુભાઈ શકે છે, એટલે આપણે એવું કદી પણ એવા કાર્ય કરવા જોઈએ નહીં. સત્યના પાલન માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. કે ભાઈ સત્ય મેળવવું ખૂબ મુશ્કેલ છે, એની માટે આપણે ઘણી બધી એવી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે.
तो ये समय दरमियान आपणे कदी पण जे हार मानी लेवी जोईए नहीं अने आपणा चेहरा उपर गुस्सो पण कदी पण आवो जोईए नहीं। एटले आपणे प्रमाणे जे छे के क्रोधनो त्याग करवो जोईए, सत्यनु हमेशा दरेक परिस्थितिमां आपणे एनुं पालन करवुं जोईए। पछी एमां आपणी साथे कोई पण व्यक्ति होय के ना होय ते समय दरमियान पण जे छे आपणे जे ए सत्यनी साथे ज हमेशा रहेवुं जोईए। पछी छे असत्य। असत्य एटले के चोरी ए सौथी मोटू अनिष्ट छे, एटले कदी पण आपणे चोरी करवी जोईए नहीं। कोईनी पण अनुमति वगर तेनु वस्तु ग्रहण करवी जोईए नहीं। आपणे कोईनी पण वस्तु लईए छे ते पूछ्या मूक्या वगर कदी पण लेवी जोईए नहीं। कोईनी आज्ञा वगर कोईना घरमां प्रवेश करवो ए पण चोरी छे, एटले कोईने पण घरे कोई न होय तो आपणे त्यारे जवुं जोईए नहीं। एमनी परवानगी वगर आपणे एमना घरमां कदी पण प्रवेश करवो जोईए नहीं। ए पण एक महत्वनी बाबत छे। त्यारबाद आपणे वात करशुं तो तेने समझावी ते समयना समाजने चोर वृत्तिथी दूर करवाना तेमणे घणा बधा एवा प्रयत्नो पण कर्या छे। त्यारबाद आपणे अपरिग्रह एटले के मनुष्यए पोतानी जरूरियात करता वधारे चीज वस्तु धन्य धान्य आभूषणों वस्त्रों संग्रह करवो जोईए नहीं। आपणे जरूरियात होय एटली ज वस्तुनो उपयोग करवो जोईए, बाकी वधारे वस्तुनो आपणे कदी पण जे छे उपयोग करवो जोईए नहीं। जेटली जरूरियात होय एटली ज वस्तुने संग्रह करवानी टेव राखवी जोईए, जेना लीधे परिणामे गरीब सुधी ए अनाज शुं थई शके पहोंची शके। तो एवा महत्वनो उपदेश आप्यो। त्यारबाद ब्रह्मचर्य। तेमणे जणाव्यु छे के जैन साधुओ अने साध्वीओने ब्रह्मचर्यनु पालन करवानुं खास जणाव्युं हतुं के जीवनमां जो तमारे जे छे के भगवानની પ્રાપ્તિ કરવી હોય તો એના માટે સૌથી વધારે જે છે કે મહત્વની વસ્તુ છે તો એ બ્રહ્મચર્ય છે। તો એના માટે ખૂબ જ જે છે કે એની અંદર પરિશ્રમ અને મહેનત અને જે છે કે ધ્યાનની ખૂબ જરૂર હોય છે। ત્યારબાદ આપણે વાત કરશું તો મહાવીર સ્વામી એક મહાન સુધારક તરીકે, તો એની અંદર મહાવીર સ્વામીએ કર્મકાંડ અને યજ્ઞોનો વિરોધ કર્યો કે જે છે કે એમ કદી પણ યજ્ઞ કે કર્મના કર્મકાંડ કરવા જોઈએ નહીં। તેમણે ઈશ્વરનો ઇનકાર કર્યો, યજ્ઞમાં થતી પશુ હિંસાની પણ નિંદા કરી કે આપણે જોઈએ છે ઘણી વખત જે પ્રાચીન કાળથી કે જે પણ આપણે પશુઓની બલિ ચડાવવામાં આવે છે તો એનો જે વિરોધ કર્યો છે। સ્ત્રીઓને સમાન અધિકાર આપવાની એમણે વાત કરી, બુદ્ધની જેમ જ લોકોને લોકોની ભાષામાં પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં એમણે ઉપદેશ આપ્યો, સાદા અને સરળ ઉપદેશથી લોકોનું જીવન બદલી નાખ્યું, કારણ કે એમને એમની જ ભાષામાં જો સરળતાથી સમજાવવામાં આવે તો એ વસ્તુ સારી રીતે સમજી શકે છે। અને 72 વર્ષની ઉંમરે તેઓ જે છે કે પાવાપુરીમાં તેઓ શું પામ્યા તો નિર્વાણ પામ્યા। તો આમાં આપણે આટલી વસ્તુ મહત્ત્વની હતી તો એને ફરીથી એક વખત એમાં જે મહત્ત્વની વસ્તુ હાઇલાઇટ કરવા જેવી છે આપણે તો એના માટે જોઈએ તો મહાવીર સ્વામીએ 5 ઉપદેશો આપ્યા જેને ત્રિરત્નના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે। ભાઈ કે અહિંસામાં શું કહેવામાં આવ્યું છે કે મહાવીર સ્વામી માનતા હતા કે હિંસા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે, એટલે કદી પણ હિંસા કરવી જોઈએ નહીં। અને નાનામાં નાના જીવને જે છે કે જીવનનો પૂરેપૂરો હક મળેલ છે એટલે મનમાં પણ હિંસા કરવી જોઈએ નહીં અને પ્રાણી માત્રની રક્ષા કરવી જોઈએ અને એ જ સાચું કર્તવ્ય છે। ત્યારબાદ સત્ય। તો સત્ય એટલે કે કદી પણ આપણે અસત્યનું ઉચ્ચારણ કરવું જોઈએ નહીં, વિચાર કે સમજ્યા વિના આપણે કદી પણ બોલવું જોઈએ નહીં અને સત્યના પાલનમાં કદી પણ આપણે ક્રોધ કરવો જોઈએ નહીં અને સત્ય હંમેશા પરિસ્થિતિમાં પાલન કરવું જોઈએ। અને અસત્ય તો એની અંદર ચોરી સૌથી મોટું અનિષ્ટ છે એટલે કદી પણ કોઈના ઘરમાં આપણે એની પરવાનગી વગર જવું જોઈએ નહીં અને કોઈ પણ વસ્તુનું ગ્રહણ કરવું જોઈએ નહીં। અને ચોથું
અપરિગ્રહ હતો એની અંદર આપણે મનુષ્યએ પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજ વસ્તુ કે ધન્ય આભૂષણોનો સંગ્રહ કરવો જોઈએ નહીં, જેટલી જરૂરિયાત હોય એટલી જ વસ્તુને સંગ્રહ કરવું જોઈએ, પરિણામે એ વસ્તુ ગરીબો સુધી શું થઈ શકે છે, પહોંચી શકે છે. અને બ્રહ્મચર્ય હતો તેમણે જૈન સાધુઓ અને સાધ્વીઓને બ્રહ્મચર્યનું પાલન કરવાનું ખાસ જણાવ્યું હતું. અને મહાવીર સ્વામી એક મહાન સુધારક તરીકે તો એમણે કર્મકાંડ અને જે છે યજ્ઞનો શું કર્યો, વિરોધ કર્યો અને ઈશ્વરનો ઇનકાર કર્યો અને પશુ હિંસાની નિંદા કરી અને સ્ત્રીઓને સમાન હક આપવાની વાત કરવામાં આવી અને તેમણે લોકોને પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં જે છે કે ઉપદેશ આપ્યા, જેથી લોકોનું જીવન એમણે શું કરી નાખ્યું, બદલી નાખ્યું અને 72 વર્ષની વયે એમનો પાવાપુરીમાં એમનું નિર્વાણ પામ્યું. ચાલો એના પછીનો આપણે જે છે કે એની અંદરની ટોપિક જે આપણો છેલ્લો થોડોક બાકી છે, તો આવી જ રીતના લગભગ 2500 વર્ષ પહેલાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશથી લોકોના નવા વિચારો મળ્યા, એ સમયના ધાર્મિક ક્રિયાકાંડો દૂષણો દૂર થયા, મોટી સંખ્યામાં લોકો તેમના અનુયાયીઓ બન્યા, બંને ઉપદેશકો શાંતિ અને સદાચારના માર્ગ અપનાવવા લોકોને અનુરોધ કર્યો અને આ રીતે તેઓ સમાજના સદવિચાર અને પ્રવર્તક બની રહ્યા. તો અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. હવે પછીના લેક્ચરમાં તમને જે છે કે સ્વાધ્યાયના પ્રશ્નોની હું તમને સમજૂતી આપીશ. અસ્તુ, જય હિન્દ.